વિદ્યાર્થી મિત્રો શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ અગિયાર રચનાઓ સ્વાધ્યાય નંબર અગિયાર રચના નંબર અગિયાર ત્રિકોણની પરિમિતિ અને પાયા પરના ખૂણા આપ્યા હોય તેવો ત્રિકોણ રચવો ચાલો તો રચના દોરવાની શરૂઆત કરીએ ત્રિકોણની પરિમિતિ આપણને આપેલી હોય અને પાયા પરના બે ખૂણાનું માપ આપેલું હોય એ પ્રમાણે આપણે ત્રિકોણ રચવાનો છે તો એક રેખાખંડ લઈ લઈએ જેની આપણને પરિમિતિ આપેલી હોય એટલા માપનો એનું નામ આપણે એક્સ વાય આપી દઈશું હવે કોઈ ખૂણા આપણને આપેલા હોય એવા બે ખૂણા દોરી લઈએ અત્યારે આપણે કોઈ વિદ્યાર્થી મિત્રોનું માપ લેતા નથી કારણ કે ખૂણાનું માપ આપણને આપેલું નથી હવે ખૂણો એક્સ અને ખૂણો વાય એટલે કે એલ એક્સ વાય અને એમ વાય એક્સ આ બંને ખૂણાના આપણે દ્વિભાજક લઈએ વાયને કેન્દ્ર ગણી એક ચાપ લઈએ એમાં કોઈ ફેરફાર કરાવી ના ત્યાં છેદે છે ત્યાંથી આપણે ચાપ લેશું અગાઉ આપણે ખૂણાનો દ્વિભાજક કઈ રીતે દોરીએ છીએ એ શીખી ગયા છીએ એવી જ રીતે એક્સને કેન્દ્ર લઈ આપણે ચાપ દોરીશું ਇਹ ਮਾਦੀ ਆਪਣੀ ਕਿਰਨ ਪ੍ਰਸਾਰ ਕਰਸੂ જ્યાં છેદે છે ત્યાં આપણે એ નામ આપીશું હવે આપણે એ એક્સ અને બી વાય ના લંબ દ્વિભાજક લઈશું એને કેન્દ્ર લઈ એ એક્સ ના અડધાથી વધારે ત્રિજ્યા લઈ આપણે ચાપ દોરશું એ જ ત્રીજિયા લઈ અને આપણે ચાપ દોરીએ એમાંથી કિરણ પસાર કરીશું એ એક્સ ને જ્યાં છેદે છે ત્યાં આપણે બી નામ આપીશું એવી જ રીતે એ વાય નો પણ આપણે લંબદ વિભાજક લઈશું એને કેન્દ્ર લઈ ચાપ દોરીશું જે છેદે છે એમાંથી આપણે કિરણ પસાર કરીશું એનું નામ આપણે છે દે છે એક્સ વાયને અહીંયા સી નામ આપીએ હવે આપણે એસી રેખાખંડ અને એ બી રેખા દોરીશું આ વિદ્યાર્થી મિત્રો આપણો માગેલો ત્રિકોણ થઈ જશે એ બી સી હવે આપણે રચનાના મુદ્દા જોઈ લઈએ જે કાર્ય કર્યું છે એ લખીએ એનું નામ રચનાના મુદ્દા એક્સ વાય કેવડો લેવાનો છે તો કે આપેલો છે પરિમિતિ પરિમિતિ એટલે ત્રણેય બાજુના સરવાળા જેટલો આપણે લીધો ખૂણો બી એલ એક્સ વાય અને એમ વાય એક્સ એ બે શું થશે ખૂણા છે આ બે ખૂણા આપણે રહી છે બિંદુ એ માં છેદે જે આપણને ખૂણા આપેલા છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂણા આપ્યા છે માટે આ બી જેવડો ખૂણો આપણે દોરવાનો છે આ છે સી જેવડો ખૂણો દોરવાનો છે બરાબર બિંદુ એ માંથી છેદે એવા એલ એક્સ વાય અને ખૂણો એમ વાય એક્સ ના દ્વિભાજક રચો આપણે આ દ્વિભાજક દ્વિભાજક એ એ તથા લંબ દ્વિભાજક આર એસ આપણે આ એ એક્સ નો લંબ દ્વિભાજક લીધો એવી રીતે એ વાય નો લંબ દ્વિભાજક લીધો પિક્યુ એ એક્સ વાય ને બી માં તથા આર એસ એક્સ વાય ને સી માં છેદે છે એ બી અને એસી રચો એ બી અને એસી રચો રચ્યા આર એસ એ એક્સ વાય ને સી બિંદુમાં છેદે છે એટલે આપણે જે ત્રિકોણ રહીચો વિદ્યાર્થી મિત્રો આમ એ બી સી માંગેલ ત્રિકોણ થશે હવે વિદ્યાર્થી મિત્રો પ્રમાણિત કરીએ એભાજક સીવાય બરાબર એસી આ પરથી આ ત્રણેયનો સરવાળો બાજુનો સરવાળો બી એ બી સી પ્લસ એક્સ બી પ્લસ સી બરાબર એક્સ વાય ખૂણો બી એક્સ અને ખૂણો એક્સ બી એક્સ બી અને ખૂણો એ બી સી બરાબર શું થશે ખૂણો બી એ એક્સ વત્તા ખૂણો એ એક્સ બી બરાબર બે એ એક્સ બી બરાબર ખૂણો એલ એક્સ વાય થશે એ જ રીતે માગ્યા પ્રમાણે ખૂણો એસી બી બરાબર ખૂણો એમ વાય એક્સ થશે તો આપણે પ્રમાણિત કર્યું વિદ્યાર્થી મિત્રો બરાબર તો અહીંયા આપણી આ રચના અગિયાર પોઈન્ટ છ પૂરી થાય છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પિરિયડમાં ફરી પાછા મળીએ છીએ અને નવી રચના દોરશું આવજો નમસ્કાર